नमस्कार मित्रों, स्वागत है फरी एक बार अपनी यूट्यूब चैनल नकोमरीशनी अंदर। मित्रों आज ना वीडियो नी अंदर आपणे वात करवानी छे पाक नुकसानी सहाय छे मित्रों चूकवाशे 15 दिवस नी अंदर आ सहाय चूकवाशे मित्रों। ऑफिशियली परिपत्र छे, कोने कोने मळशे सहाय जुओ। ऑफिशियली परिपत्र छे मित्रों, जोईए आ वीडियो नी अंदर। चेनल नी अंदर नवा आवेला हो तो खास करीने सब्सक्राइब करी लेजो अने घंटड़ी नुं निशान छे ए साथे साथे प्रेस करवानुं भूलता नहीं। पाक नुकसानी सहाय छे ए शुं कही छे विजयभाई रूपाणीए, जोईए आ वीडियो नी अंदर। मित्रों बात करिए तो खेडूतो माटे एक खुश खबर मिली रही छे। 15 दिवसनी अंदर चूकवाशे जे पाक नुकसानी सहाय। खेडूतो माटे रूपाणी सरकारनो एक महत्वपूर्ण निर्णय लेवायो छे। राज्यमां थयेला वरसादने कारणे खेडूतोनी थयेलू खेती पाकनी अंदर नुकसान माटे सहाय छे चूकવામાં આવશે। જે SDRF એટલે કે જે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની અંદર જે વાત કરીએ તો રાજ્યમાં થયેલા વરસાદને કારણે ખેડૂતોની અંદર જે નુકસાન થયું છે પાક સામે એ ધોરણે સહાય ચૂકવાશે। જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોના હિતની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ખાસ કરીને જે ઓફિશિયલી માહિતી છે મિત્રો, તમને આ ઓફિશિયલી પરિપત્રમાંથી બતાવી રહ્યો છું। આગામી 15 દિવસની અંદર છે આરે સર્વે છે એનું કામ પૂર્ણ થશે। આગળ વાત કરીએ, ખેડૂતોને ગેરમાર્ગે ન દોરાય સરકાર છે ભૂતકાળની જેમ આ વર્ષે પણ કહેવાય કિસાનોની પડખે છે ઊભી છે પોતે। 33% વધુ જો નુકસાન થયું હશે તેવા કિસ્સાઓની અંદર કિસાનને છે સહાય મળવાપાત્ર થશે। આ તમે ઓફિશિયલી પરિપત્ર પણ જોઈ શકો છો, ટ્વીટમાં પણ ગુજરાત સરકારના જે CM ગુજરાત ઉપર પણ મળી જશે। પાણી ઓસરી ગયા પછી ત્યાં સર્વે છે થશે અને ખેતરોની અંદર પાણી જે હજી ભરાણું છે જે તે સર્વે છે, અત્યારે જે પાણી હશે ખેડૂતોની અંદર જે સુકાઈ ગયા હશે તો સર્વે થઈ જશે અને હજી ભરેલું છે ત્યાં પાણી ઉતરી ગયા બાદ છે સર્વે થશે અને આગામી 15 દિવસની અંદર આ કામ છે બધું પૂર્ણ કરવામાં આવશે। સંકટ સમયે કહેવાય કે જે ગુજરાત સરકાર છે એ અડીખમ ઊભી છે। આગળ કરીએ મિત્રો, વાત કરીએ તો તમે આજે ઓફિશિયલી તમે પરિપત્ર પણ કહેવાય કે જે ઓફિશિયલી ટ્વીટના પણ આ માધ્યમથી તમે જોઈ શકો છો। આગળ વાત કરીએ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહેવાય અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતાની અંદર મળેલી રાજ્યમંત્રીની કેબિનેટ બેઠકની અંદર હિતકારક નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને પોતાની ખેતીમાં પાક નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર તરફથી SDRFના ધોરણે છે આ સહાય ચૂકવામાં આવશે। અને આપણા જે કૃષિમંત્રી છે ફળદુ સાહેબ, એ મંત્રીની બેઠકમાં પણ આ નિર્ણય છે ભૂમિકા આપતા કહ્યું છે આગામી 15 દિવસની અંદર નુકસાનની સહાય છે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। આગળ વાત કરીએ, શ્રી RC ફળદુએ આ સંદર્ભે ઉમેર્યું છે કે ખેડૂતોને ધરતીપુત્રને 33% જે નુકસાન થયું હશે તેવા ખેડૂતોને તમામને સહાય ચૂકવામાં આવશે। આ માટે સર્વે છે હાથ ધરી દેવામાં આવેલો છે। ખેતરો અને વરસાદના પાણી ઓસરી જશે તે બાદ તરત જ કામગીરી છે એ ચાલુ કરી દેવામાં આવશે। સ્પષ્ટપણે વિજયભાઈ રૂપાણીએ પણ રાજ્ય સરકારની હંમેશા છે ખેડૂતોની ધરતીપુત્રની હિતને લઈને જ વિચારેલું છે। ભૂતકાળમાં પણ જ્યાં જ્યાં આવી પરિસ્થિતિઓ પડી છે ત્યારે ગુજરાત સરકાર અડીખમ ઊભી પણ છે। આટલું જ નહીં, આ વર્ષે પણ કહેવાય કે વ્યાપક વર્ષથી સર્જાયેલી ખેડૂતોની અંદર કહેવાય કે હામી બની છે, તો ખાસ કરીને આ સહાય છે 15 દિવસની અંદર શરૂ થઈ જશે। જો વિડીયો તમને સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।